गुड मॉर्निंग डियर स्टूडेंट्स, केडीवाई साइंस स्कूल में तमारू स्वागत छे। हूँ वालदेव चांडेरा, सब्जेक्ट केमिस्ट्री। आज आपणे 11 साइंस में आपणे केमिस्ट्री विषय डिस्कस करशुं। एटले के पहला साइंस में आपणे केमिस्ट्री में शुं आवे छे, स्टडी करवामां शुरुआत में शुं भणवानुं छे आपणे 11 12 बन्ने माटे। तो आपणे जोईए पहला स्टार्टिंग में आपणे केमिस्ट्री। केमिस्ट्री 11 12 साइंस में बनने आपरे केमिस्ट्री में जो पार्ट आवे छे 11th નો અને 12th નો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે। જેમ કે આપણે પહેલા શરૂઆતમાં જોઈએ કે 11th ની કેમિસ્ટ્રી માં શું આવે છે અને 12th ની કેમિસ્ટ્રી માં શું આવે છે। ચલો આપણે જોઈએ 11th માં કેમિસ્ટ્રી માં ટેક્સ્ટબુક ના પાર્ટ 2 છે, પાર્ટ 1 અને પાર્ટ 2। એવી જ રીતે તમે જોવા જાઓ તો 12th સાયન્સમાં પણ કેમિસ્ટ્રીના 2 પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2। હવે 11th માં આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે 11th માં। તો 11th માં આપણે પાર્ટ 1માં કેટલા ચેપ્ટર, તો કે 1 2 7 ચેપ્ટર છે। એવી રીતે પાર્ટ 2 માં જોવા જઈએ તો આપણને ત્યાં ચેપ્ટર છે, પાર્ટ 2 માં આપણે 8 ટુ 14 ચેપ્ટર, એટલે કે 11th માં આપણે ટોટલ કેટલા ચેપ્ટર ભણવાના છે, તો કે 14 ચેપ્ટર। એવી રીતે તમે જોવા જાવ તો 12th સાયન્સ માં આપણે પાર્ટ 1 માં, પાર્ટ 1 ની કેમિસ્ટ્રી ની બુક માં 1 ટુ 9 ચેપ્ટર છે। જ્યારે આપણે જોવા જઈએ તો પાર્ટ 2 માં 9 ટુ 16 ચેપ્ટર છે। ઓકે, તો આપણે 12th માં અને 11th માં 14 ચેપ્ટર અને 12th માં 16 ચેપ્ટર, ટોટલ આપણો કોર્સ થાય છે 30 ચેપ્ટર। મીન્સ કે 11 અને 12 સાયન્સ માં આપણે કેમિસ્ટ્રી ના 30 ચેપ્ટર ભણવાના છે। 30 ચેપ્ટર ભણી એમાં આપણું જી નીટ બોર્ડ ની એક્ઝામ બધું આપણે આ ચેપ્ટર માં કરવાનું છે બધું, એટ મીન્સ કે 30 ચેપ્ટર માંથી। તો આપણે હવે જોઈએ તો કેમિસ્ટ્રી માં આટલા ચેપ્ટર છે, તો એમાં કેમિસ્ટ્રી એટલે શું, કેમિસ્ટ્રી માં ખરેખર શું આવે છે, રસાયણ વિજ્ઞાન। તો રસાયણ વિજ્ઞાન માં શું ખાલી રાસાયણિક પ્રક્રિયાઓ જ આવે છે, તો કે ના, આપણે પહેલા તો કેમિસ્ટ્રી ને રસાયણ વિજ્ઞાન ને 3 ભાગ માં વહેંચીશું, એટલે કે 3 ભાગ એટલે નોર્મલ રીતે ખરેખર જોવા જઈએ તેમાં ઘણા એના ભાગ પાડી શકાય। જેમ કે આપણે કેમિસ્ટ્રી માં જોવા જઈએ તો પહેલો પાર્ટ આપણે વહેંચવો હોય તો ફિઝિકલ કેમિસ્ટ્રી, ફિઝિકલ ફર્સ્ટ વાળો ફિઝિકલ, ફિઝિકલ કેમિસ્ટ્રી। પછી આપણે જોવા જઈએ બીજો પાર્ટ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, થર્ડ પાર્ટ, ત્રીજો પાર્ટ આપણે જોવા જઈએ તો ત્રીજો આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, વાંડરવાલ્સ બળ,
परमाणु क्रमांक पछी परमाणु भार
ऑक्सीजन, ऑक्सीजन पछी क्लोरीन, क्लोरीन पछी नियोन, एना जे हाइड्रोजन सॉरी हीलियम अने नियोन तटस्थ परमाणु छे जेनी बाह्यतम कक्षा में जे इलेक्ट्रॉन आवे ए संपूर्ण भरायेला होय छे, जेने ए एक पण इलेक्ट्रॉन गुमावी पण न सके के एक पण इलेक्ट्रॉन मेळी न सके ने तटस्थ कहेवाय। ओके, ने कोई एक इलेक्ट्रॉन दान पण न करी सके, इलेक्ट्रॉन मेळी पण सके नहीं। तो जो जो तरंग परमाणु क्रमांक 4 परमाणु 12 9 એની લિથિયમ પછી બેરિલિયમ એટલે બીઈ ઇલેક્ટ્રોનિક રચના પછી લખીએ, પછી બોરોન 5 11 બી, કાર્બન 6 12 પરમાણુ 12 સી, નાઇટ્રોજન 7 પરમાણુ 12 14 કેપિટલ એન, ઓક્સિજન 8 परमाणु 12 16 ए सिंबल ओ, क्लोरीन 9 परमाणु 12 19 एफ, नियोन 10 परमाणु 12 20 અને નિયોન માટે એમ ઈ। ઓકે ચલો, તો હવે આ ઇલેક્ટ્રોનની રચનામાં શું આવે, ઇલેક્ટ્રોન વધારે દબાવવાના 1s2 2s1 હતા બીજો ઇલેક્ટ્રોન, હવે જો s માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય 2 ભરાઈ ગયા, એના પછી તો કે 1s2 2s2 જો સર આ ઇલેક્ટ્રોનની રચના છે કેવી રીતે આવે છે અમને ખબર નથી, તો આપણે એની ઇલેક્ટ્રોનની રચના શીખવા માટે તો પહેલા આપણે આઉપવ સિદ્ધાંત સમજવો જરૂરી છે। તો પહેલા આપણે ઇલેક્ટ્રોનની રચના લખી લઈએ, પછી એ સમજાવું તમને કે આઉપવ સિદ્ધાંત કઈ રીતે આવે છે। ઓકે, તો પહેલા તમે ઇલેક્ટ્રોનની રચના લખી લ્યો, 1s2 1s2 2s1 પછી જો એવું 1s2 2s2 ચાર થઈ ગયા, તો પાંચમો ઇલેક્ટ્રોન 1s2 2s2 2p1, પછી છઠ્ઠો 1s2 2s2 2p2, પછી છઠ્ઠો એટલે સાતમો 1s2 2s2 2p3, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5, 1s2 2s2 2p6। જો આ ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે આવી આપણે ડિટેલમાં સમજવાની છે હો, તો પહેલા ખાસ તમે સમજો કે આગળના ઇલેક્ટ્રોન છે 2 4 અને 6 ઈ 6 એટલે કે એમાં જો પરમાણુ ક્રમાંક હોય ને એટલા એમાં ઇલેક્ટ્રોન હોય, એના ઉપર આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ, એટલે તમને કદાચ એમ પૂછે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો, તો તમને નાઇટ્રોજન એટલે 7 અને પરમાણુ ક્રમાંક પહેલા ખબર હોવી જોઈએ, પરમાણુ ક્રમાંક એટલે 7 ઇલેક્ટ્રોન તમારે ભરવાના છે, એટલે તમને પૂછે કે ક્લોરીન, ક્લોરીન પરમાણુ ક્રમાંક 9 તો 9 ઇલેક્ટ્રોન ભરવાના છે, 5 ને 2 7 ને 2 9, કોઈ નિયમનું પૂછે તો 10 તેમાં ઇલેક્ટ્રોન એ તમારે ભરવાના 10 2 4 ને 6 10 ઇલેક્ટ્રોન ભરવાના છે। તો આ ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે આવે છે તો આપણે એ આઉપવ સિદ્ધાંત જોઈએ। ચલો આ લખી લો, આ લખાઈ જાય એટલે પછી આઉપવ સિદ્ધાંત જોઈએ। ઓકે, તો ચલો આપણે હવે જોઈશું આઉપવ સિદ્ધાંતમાં। આઉપવ નામનો જે સાયન્ટિસ્ટ હતો, એ સાયન્ટિસ્ટ એવું કહેતો હતો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન દાખલ થાય, પહેલો ઇલેક્ટ્રોન જે કક્ષકની ઊર્જા ઓછી હોય, જે કક્ષકની ઊર્જા ઓછી હોય એ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યારબાદ એના કરતા જેની ઊર્જા વધારે હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય। કહેવાનો મતલબ શું, જે કક્ષકની ઊર્જા ઓછી હોય એ કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય। તો પહેલા આપણે આઉપવ સિદ્ધાંત સમજીએ। ઓકે, તો આઉપવ સિદ્ધાંત સમજવા માટે ચલો હવે અહીંયા જુઓ, આ 1s 2s થોડો ગેપ રાખો, 1s 2s 3s 4s 5s 6s 7s, પછી શું આવશે 2p 3p 4p 5p 6p 7p 3d
सॉरी नहीं आवश्यक 3D 4D 5D 6D ओके પછી કોણ આવશે એ 4F 5F ઓકે તો ચાલો આપણે જોઈએ તો કે પહેલે વાળા ઇલેક્ટ્રોન આઉટપુટ શું છે પહેલો ઇલેક્ટ્રોન એટલે કે આ જે ઉપરની છે ને એ બધાની ઊર્જા ઓછી છે એટલે પહેલા આવતી ઓછી આની પછી આ બે નિયમ તો કે ના આમાં તમે જોવા જાવ તો આ બે ની કમ્પેર માં જોવા જાવ તો પહેલો ઇલેક્ટ્રોન છે ને આ 1s માં દાખલ થાય ओके अधूरी है
હવે જો તમને એવું કે કે નિયોન ની બે ઇલેક્ટ્રોન વધારે છે ને ઓકે પણ ભરવાના કઈ રીતે આવી રીતે આ ઉદ્ભવનો સિદ્ધાંત છે આ લખી લ્યો 1s પછી 2s પછી 2p પછી 3s 3p એવી પછી કન્ટિન્યુ આવી રીતે ઓકે તો આ લખી લો યાદ રાખી લ્યો અને ઇલેક્ટ્રોનની રચના મે લખી દી યાદ રહી ગઈ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવાની હવે આને આજ વસ્તુ આપણે 11 માં કે લખવાનું મીન્સ કે સોડિયમ કે પરમાણ્વીય ક્રમાંક 11 તો ચલો આપણે અત્યાર સુધી ક્યાં સુધી લખ્યું હતું તો કે આપણે અત્યાર સુધી નિયોન સુધી લખ્યું હતું નિયોન પછી જે ઇલેક્ટ્રોનની રચના ને બધું છે નંબર 11 માં પરમાણ્વીય ક્રમાંક પર તત્વો કયું છે તો એ બધું જ આપણે લખીએ તો ચલો હવે જુઓ અહીંયા પરમાણ્વીય ક્રમાંક 11 એટલે શું નામ આવે સોડિયમ બધું લખી દઉં છું સોડિયમ પછી મેગ્નેશિયમ પછી ખટીમું એલ્યુમિનિયમ પછી સિલિકોન પછી કોણ આવે ફોસ્ફરસ ફોસ્ફરસ પછી 16મું સલ્ફર પછી 17મું ક્લોરીન પછી 18મું આર્ગોન પછી 19મું પોટેશિયમ પછી 20 કેલ્શિયમ ઓકે આ તમારા થયા તત્વના નામ પરમાણ્વીય ક્રમાંક તો બધાને ખબર છે સોડિયમ નો પરમાણ્વીય ક્રમાંક 11 આ તો અહીંયા સાથે લખતા જઈએ સોડિયમ નો પરમાણ્વીય ક્રમાંક 11 હોય તો એનો પરમાણ્વીય ભાર કેટલો છે પરમાણ્વીય ભાર 23 amu એટોમિક માસ ઓફ યુનિટ પર યુનિફાઇડ માસ ગ્રામ પર મોલ પછીની સંજ્ઞા ઇલેક્ટ્રોનની રચના તમે જોઈ શકો તે પછી લખી આપણે કેમ કે એ અલગ પડે છે 23 એની સંજ્ઞા n a પછી મેગ્નેશિયમ 12 એનો તમારે પરમાણિક ક્રમાંક જોવા જાવ તો 24 પછી એલ્યુમિનિયમ આ સંજ્ણા તમારે આવશે Mg યાદ રાખજો Mn પણ આવશે 25 મેંગેનીઝ એટલે ખાસ યાદ રાખજો Mg અને Mn માં કાઈ ફેર પડે નહીં એટલે કે ચેન્જ થવું જોઈએ ને Mg ની જગ્યાએ Mg મેગ્નેશિયમ અને મેંગેનીઝ 25 વોલ્ટ પછી એલ્યુમિનિયમ 13 આવશે 27 અને અહીં નામ આવશે તમારે સંજ્ઞા Al પછી સિલિકોન 14 અને આવશે 28 પછી તમારે આવશે એનું સિમ્બોલ સિલિકોન Si ફોસ્ફરસ એટલે આવશે 15 31 ફોસ્ફરસ પી ઓ પછી આવશે સલ્ફર 16 32 આવશે એનું અને સલ્ફર માટે એસ પછી જો ક્લોરીન 17 છે તે એનું છે 35.5 ખાસ યાદ રાખજો આ પરમાણ્વીય ભાર કે પરમાણ્વીય ભાર તમારે યાદ રાખવા માટે છે કે તમારે એમાં આવશે મોલેક્યુલર માસ કેલ્ક્યુલેટ કરવાનું એટલે કે પરમાણ્વીય ભાર પાણીમીય દળ કેવી રીતે ગણતરી કરવી છે એ આના પરથી ખબર પડશે એટલે ખાસ યાદ રાખજો ક્લોરીન તેનો સિમ્બોલ Cl પછી આવશે તમારે આર્ગોન 18 એ 40 છે યાદ રાખજો એ આ ઓકે આર્ગોન પછી પોટેશિયમ 19 છે એનો પાછળ તમે પરમાણ્વીય ક્રમાંક જોવા જાવ તો જેમ આ રીતે આને કરતા ઓછો છે 39 આર્ગોન પોટેશિયમ એટલે કે કેલ્શિયમ 20 અને એ પણ છે 40 Ca હવે જોવા જઈએ તો આમ જો 23 24 27 28 આ 31 32 35.5 40 39 અને 40 માં સૌથી વધારે તમારે યુઝ થતા હોય એવા હું તમને કહી દઉં છું આ 28 ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન પોટેશિયમ
આ વધારે પડતા ઉપયોગમાં થશે એટલે ખાસ યાદ રાખી લેજો. હવે ઇલેક્ટ્રોનની રચના લખવાની છે, આપણે આડાવળી ઇલેક્ટ્રોનની રચના લખીએ જેથી આપણને નિયમ પણ યાદ રહી જાય. જેમ કે આર્ગોન, તેનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 18. તો આપણે 18 ઇલેક્ટ્રોન ભરવાના છે. પહેલો ઇલેક્ટ્રોન કઈ ઉર્જામાં? તો કે 1s2, s માં 2. બીજું તો કે 2s, એમાં કેટલા આવે? તો કે 2 ઇલેક્ટ્રોન. ત્રીજો આઉપઉપમાં કોણ આવશે? જોઈ લો કે આગળના જે નિયમ લખાયો છે, તો કે 3p. તો p માં કેટલા હોય મેક્સિમમ ઇલેક્ટ્રોન? વધારે ને વધારે કેટલા હોય? તો કે 6, 10 થઈ ગયા. તો 11 માં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? જોઈ લો એમાં, તો કે 3s માં. કે s માં કેટલા હોય? 2. પછી કોણ આવશે? તો કે 3p. 3p ને હા સાહેબ. તો ક્યાં? તો સાહેબ તમે કીધું તું 1s 2s 3s 4s 2p 3p. તો આ 1s 2s અને 2p. તો અહીંયા આવશે શું? આવે 2p. એટલે યાદ રાખજો, 2p અને 3p ને કાંઈ બદલાય નહીં. 1s પછી 2s, 2s પછી 2p, પછી 3p. આ એવા માટે લખવું પડ્યું, આ યાદ રાખી લેવાનું, 4-5 વાર લખી લેવાનું. 3p માં 6, તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2, 4 ને 6, 10, 2, 12 ને 6, 18, 18 પૂરા થઈ ગયા. તો આ આર્ગોન ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ. હવે તમને એવું કે ચલો સલ્ફર ની ઇલેક્ટ્રોન રચના લખો, તો કે 16, એટલે કે 16 ઇલેક્ટ્રોન. તો પહેલો 1s, 1s માં કેટલા આવે? 2, 2s માં 2, પછી 2p માં 6, એટલે કે 1s 2s 2p, પછી 3s, પછી 3p, પછી 4s આવે 2p 2p, પછી કોણ આવે છે? 3s 3s પછી હવે જોઈ લ્યો કેટલા થયા? 12 થયા. ઘટે કેટલા છે? 4 ઘટે છે. તો 3p માં કેટલા ભરાશે? 3p માં 4 ભરે ખાલી રે. ઓકે, આ s થઈ ગયું, આ p થઈ ગયું. ચલો અહીં સોડિયમ ની લખીએ, સોડિયમ નો પરમાણિક ક્રમાંક તો કે 11. 1s2 2s2 2p6, એટલે 10 થઈ ગયા, અને 3s1, પછી 12. 1s2 2s2 2p6 3s2. ઓકે, એમ લાસ્ટમાં બદલાશે, કેમ કે જેમ કન્ટિન્યુ ઇલેક્ટ્રોન ભરાતા રહેશે. ઓકે, તો બાકીના છે ઇલેક્ટ્રોન તમને ભરતા આવડી જશે. તો 1 થી તમારે 20 સુધી, 20 સુધી તમને નામ, નામ વચ્ચે પરમાણિક ક્રમાંક અને પરમાણિક ભાર, એની સંજ્ઞા અને ખાસ એની ઇલેક્ટ્રોનીય રચના તમને લખતા આવડવી જોઈએ. હવે 1 થી 20 માં તમારે હિલિયમ, નિયોન અને આર્ગોન આ બધા છે એ આપણે અપવાદરૂપ એટલે કે સંતુષ્ટ થયેલા, એની કક્ષકો સંપૂર્ણ ભરાયેલ છે, એટલે કે કોઈ પણ ને એક ઇલેક્ટ્રોન આપી પણ ના શકે કે કોઈને મેળવી પણ ના શકે. અહીંયા જુઓ તો અહીંયા 4 છે અને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન આપી પણ શકે, પણ એ સલ્ફર છે એટલે ખાસ યાદ રાખવાનું. હો અહીંયા જોવા જાવ તો આ સંપૂર્ણ ભરાયેલી છે. ઓકે, તો એમાં તમારે જોવા જાવ તો નોબલ ગેસ એટલે કે તટસ્થ પરમાણુ ક્યાં ક્યાં? તો કે તટસ્થ પરમાણુમાં કોણ આવે? હિલિયમ, હિલિયમ પછી આવશે નિયોન, નિયોન અને આર્ગોન, એટલે 1 થી 20 તત્વોમાં તટસ્થ પરમાણુઓ છે. તો એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની, બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. ઓકે, ડન. તો આ જે બાકીની ઇલેક્ટ્રોનની રચના લખી છે એ હોમવર્કમાં એના પરમાણિક ક્રમાંક અહીં આપેલો છે, એના ઇલેક્ટ્રોન ઉપર તમારે ઇલેક્ટ્રોનની રચના લખી નાખવાની. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરમાણ્વીય ભાર છે, એ પરમાણ્વીય ભાર તમે યાદ રાખી લેજો, એના ઉપરથી આપણે અણુ ભાર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે એ શીખીશું. ઓકે.